તો કેમ છો મિત્રો, મજામાં ને મજામાં જશો તેની સાથે આજે આપણે વાત કરવાના છીએ બોટ સ્ટોન ક્યુબોઇડ, જે એક 5 વોલ્ટ સાથે આઉટપુટ સાથે આવનારું બ્લૂટૂથ સ્પીકર છે. અને આનું અનબોક્સિંગ કરીશું અને આની સાથે સાથે ડિટેલમાં અને રિવ્યૂ વિશે આગળ વિડીયોમાં વાત કરીશું. અને તેના પરથી આપણે આઈડિયા આવી જશે કે ભાઈ આ બ્લૂટૂથ સ્પીકર તમારે પરચેસ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો જલ્દીથી વધારાનો ટાઈમ બગાડ્યા વગર આ બોક્સનું પહેલાં તો અનબોક્સ કરીએ અને જોઈએ કે આની અંદર તમને જે બ્લૂટૂથ સ્પીકર મળે છે તેની સાથે તમને કઈ કઈ એસેસરીઝ વગેરે મળવાનું છે. બોક્સ વિશે વાત કરીએ તો તમને અહીંયા બોટની બ્રાન્ડિંગ જોવા મળી જાય છે, સાથે તમને અહીંયા જે મોડલ નંબર સ્ટોન ક્યુબેડ છે એ તમને જોવા મળે છે, થોડુંક કી ફીચર્સ તમને અહીંયા જોવા મળે છે, એકચ્યુઅલ ઇમેજ જોવા મળી જાય છે. બોક્સને નીચેના ભાગમાં તમને અહીંયા આની જે માર્કેટેડ બાયની ડિટેલ જોવા મળે છે. જલ્દીથી બોક્સને ઓપન કરીએ અને ભાઈ જોઈએ કે અહીંયા આનું બોક્સ પેકેજિંગ તમને કેવું જોવા મળે છે. તો ભાઈ અહીંયા આનું જે બોક્સ પેકેજિંગ છે એ તમને ઘણું સારું જોવા મળી જાય છે અને ડિફરન્ટ બોક્સ પેકિંગ છે આ વખતે. અને આની અંદર તમને એક સ્ટ્રેપ જોવા મળી જાય છે, તેની સાથે અહીંયા તમારે એક બ્લૂટૂથ સ્પીકર જોવા મળે છે અને આની અંદર બીજી બધી એસેસરીઝ મારા ખ્યાલથી બોક્સની અંદર હશે. તો ભાઈ પહેલાં તો તમને અહીંયા માઇક્રો યુએસબી ચાર્જિંગ કેબલ જોવા મળી જાય છે, સાથે એક ઓક્સ કેબલ જોવા મળી જાય છે અને આ જે બોટની કેટલોગ છે એ તમને જોવા મળી જાય છે. તેની સાથે સાથે એક સ્ટીકર બોટ તરફથી જે આવે છે એ જોવા મળી જાય છે અને ભાઈ યુઝર મેન્યુઅલ જે બધી પ્રોડક્ટ સાથે આવે છે તે પણ જોવા મળી જાય છે. અને સાથે સાથે ભાઈ 1 યર વોરંટી કાર્ડ, મતલબ કે વીમો જોવા મળી જાય છે આ બ્લૂટૂથ સ્પીકરનો. ચાલો જલ્દીથી આ બધું સાઈડમાં રાખીએ અને આવી આપણે બ્લૂટૂથ સ્પીકર વિશે વાત કરીએ. પહેલાં તો બ્લૂટૂથ સ્પીકરને આ પોલિથીનની અંદરથી બહાર કાઢી લઈએ અને જોઈએ કે ભાઈ કેવા લુક, મતલબ ભાઈ આનું જે લુક છે પ્રીમિયમ લુક તમને જોવા મળી જાય છે અને આની જે બિલ્ડ એન્ડ ક્વોલિટી ઘણી સારી તમને જોવા મળી જાય છે. અને આ બંને સાઈડ તમને રબરાઇઝ તમને પાર્ટ જોવા મળે છે અને આની ઉપરના ભાગમાં તમને ફંક્શન બટન જોવા મળી જાય છે. પહેલાં તો ઓન ઓફનું બટન છે, વોલ્યુમ ઇન્ક્રીઝ અને ડિક્રીઝના બટન અને સેન્ટરમાં તમને LED ઇન્ડિકેટર જોવા મળી જાય છે, સાથે બ્લૂટૂથ અને FM રેડિયોનું બટન પણ જોવા મળી જાય છે. ત્યાંથી તમે મતલબ કે મોડ બટન પણ તમને અહીંયા જોવા મળી જાય છે. સાઇડના પાર્ટ ઉપર વાત કરીએ તો ભાઈ તમને ઓક્સ કેબલનો પોર્ટ જોવા મળી જાય છે, માઇક્રો SD કાર્ડ સ્લોટ જોવા મળી જાય છે અને સાથે માઇક્રો USB ચાર્જિંગ પોર્ટ પણ જોવા મળી જાય છે. બાકી આ બોટની નીચેના આ સ્પીકરની નીચેના પાર્ટમાં વાત કરીએ તો અમને તમને રબર પેડિંગ જોવા મળે છે, જેથી તમે કોઈ સરફેસ ઉપર સારી રીતે આ સ્ટેબલ ઊભું રહી શકે તે માટે. હવે જલ્દીથી આ બ્લૂટૂથ સ્પીકરનો સાઉન્ડ ટેસ્ટ કરી અને જોઈએ કે અહીંયા તમને જે સાઉન્ડ એક્સપિરિયન્સ છે કઈ ટાઈપનો તમને અહીંયા જોવા મળવાનો છે. તો ભાઈ આ બ્લૂટૂથ સ્પીકરના સાઉન્ડ એક્સપિરિયન્સની વાત કરીએ તો ભાઈ આનું જે સાઉન્ડ એક્સપિરિયન્સ છે મને સેજ પણ પસંદ નથી આવ્યું. ભાઈ આનું જે લાઉડનેસ છે 5 વોલ્ટ પ્રમાણે જે હોવી જોઈએ તેના કરતાં ઘણી ઓછી જોવા મળે છે. આના કરતાં તો 3 વોલ્ટ આઉટપુટ સાથે જે બ્લૂટૂથ સ્પીકર આવે છે તેની લાઉડનેસ ઘણી સારી હોય છે અને વધારે હોય છે. તેની સાથે આની જે બેઝ ક્વોલિટી છે એ પણ ભાઈ એટલી બધી સારી તમને અહીંયા નથી જોવા મળતી. ટ્રબલ્સ વગેરે પણ અચ્છી સારી રીતે પરફોર્મ તો નથી જ કરતા. મતલબ આના સાઉન્ડ એક્સપિરિયન્સ રિલેટેડ હું આને રેટિંગ આપું તો હું આને અહીંયા 3 જ સ્ટાર રેટિંગ આપવાનો છું 5માંથી. એટલું બધું સાઉન્ડ એક્સપિરિયન્સ મને પસંદ નથી આવ્યું અને હું તમને રેકમેન્ડ પણ નથી કરતો કે આ પરચેસ કરો સાઉન્ડ એક્સપિરિયન્સ પ્રમાણે. હવે આના જોઈએ આના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે. તો ભાઈ આની અંદર તમને બ્લૂટૂથ વર્ઝન 5 જોવા મળી જાય છે અને આની જે કનેક્ટિવિટીની રેન્જ છે એ બધા સ્પીકરની સાથે આવે એ પ્રમાણે 5 મતલબ 10 મીટરની તમને જોવા મળી જાય છે. અને આના જે IPX રેટિંગની વાત કરીએ તો ભાઈ તમને આની અંદર IPX5 સર્ટિફાઈડ જોવા મળે છે, એટલે કે આ બ્લૂટૂથ સ્પીકર વોટર રેઝિસ્ટન્ટ છે. મતલબ વરસાદના એના નોર્મલ છાંટા વગેરે આવે તો તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ કમ્પ્લીટ વરસાદમાં ફૂલ ટાઈમ મતલબ પલાળવું નહીં અને સ્વિમિંગ પુલમાં પણ આનો યુઝ ના કરવો. નોર્મલ પાણી વગેરેથી કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. આના સિવાય આની બીજા ફીચર્સની વાત કરીએ તો ભાઈ તમને અહીંયા ઓક્સ કેબલનો પોર્ટ જોવા મળે છે, મતલબ કે ઓક્સ કેબલ થ્રુ પણ તમે આ સ્પીકરનો યુઝ કરી શકો છો. અને સાથે તમને માઇક્રો SD કાર્ડનો સ્લોટ પણ જોવા મળે છે, મતલબ ભાઈ મેમરી કાર્ડ જે આવે છે તેનાથી પણ તમે આ બ્લૂટૂથ સ્પીકરનો યુઝ કરી શકો છો. અને સાથે તમને માઇક્રો USB ચાર્જિંગ પોર્ટ જોવા મળે છે.
બસ સિમ્પલ છે. અને આની સાથે સાથે તમને એક એફએમ રેડિયોનો ઓપ્શન પણ, મતલબ ફીચર્સ જોવા મળે છે. અને તેમને તે ફ્રીક્વન્સી સારી રીતે તમારે જોઈએ તો ભાઈ ઓક્સ કેબલનો જે કેબલ આવે છે તેમાં ઓક્સની અંદર જોઈન્ટ કરીને તમે એફએમ રેડિયોનો યુઝ કરશો તો તમને આની જે ફ્રીક્વન્સી છે એ ઘણી સારી તમને જોવા મળે છે. અને જે એફએમ રેડિયો છે તમે સારી રીતે એન્જોય કરી શકો છો. હવે વાત કરીએ આના બેટરી બેકઅપ વિશે, તો ભાઈ આનું જે બેટરી બેકઅપ છે એ તમને આ બ્લૂટૂથ સ્પીકરની અંદર 1200 mAh બેટરી બેકઅપ જોવા મળી જાય છે. અને તેની સાથે કંપનીનું કહેવું એ છે કે ભાઈ આની અંદર તમને 5.5 કલાકનો પ્લેબેક ટાઈમ મળે છે. ભાઈ હું મારા ખ્યાલ પ્રમાણે અને એક્સપિરિયન્સ પ્રમાણે પણ આની અંદર તમને 4 થી 4.5 કલાકનો જ પ્લેબેક ટાઈમ જોવા મળી જાય છે. અને આ જે 1200 mAh બેટરી બેકઅપ આવે છે તેને ચાર્જિંગ કરવા માટે, મતલબ આ બ્લૂટૂથ સ્પીકરને 100% ચાર્જ કરવા માટે તમારે અહીંયા 1 થી મતલબ મિનિમમ તમારે અહીંયા 1.5 કલાક તો મૂકી જ દેવાનું. આને 100% ચાર્જ કરવું હોય તો તમારે અહીંયા 1.5 કલાકનો ટાઈમ લાગવાનો છે. તો આ બ્લૂટૂથ સ્પીકરના ઓલ ઓવર રેટિંગની વાત કરીએ તો પહેલાં તો આનું બિલ્ડ એન્ડ ક્વોલિટી જોઈએ તો આની બિલ્ડ એન્ડ ક્વોલિટી ઘણી સારી તમને જોવા મળી જાય છે. સાથે આનો સાઉન્ડ એક્સપિરિયન્સ જે આપણને પસંદ નથી આવ્યો. અને ત્રીજું, આની જે બેટરી કેપેસિટી તમને 1200 mAh જોવા મળે છે તે પ્રમાણે આનો જે પ્લેબેક ટાઈમ છે તમને ઘણો ઓછો જોવા મળે છે. તો આના આ 3 ટોપિક ઉપર જોઈને આનું રેટિંગ આપીએ તો ભાઈ હું તો આને અહીંયા 3.5 out of 5 રેટિંગ દેવાનો છું. ભાઈ મને એટલું બધું આ બ્લૂટૂથ સ્પીકર પસંદ નથી આવ્યું અને હું પણ તમને આ હેલી રેકમેન્ડ નથી કરતો કે ભાઈ આ બ્લૂટૂથ સ્પીકર તમે પરચેસ કરો. આના કરતાં તમે તમારું જો બજેટ 1000 રૂપિયાની આસપાસનું છે તો ભાઈ મીવી રોમ 2 પણ તમે પરચેસ કરી શકો છો. સાથે મીવી પ્લે કરીને છે એ પણ બ્લૂટૂથ સ્પીકર પરચેસ કરી શકો છો. સાથે સાથે આ જ કંપની, મતલબ કે બોટ કંપનીના જ બીજા ઘણા બ્લૂટૂથ સ્પીકર છે જે તમને 1000ની આસપાસ જોવા મળે છે તેના વિશે પણ તમે જાણી શકો છો, મતલબ જોઈ શકો છો અને એ પણ પરચેસ તમે કરી શકો છો. તો પછી આ બ્લૂટૂથ સ્પીકરનો હું ભાઈ તમને રેકોમેન્ડ નથી કરતો. ભાઈ આ બ્લૂટૂથ સ્પીકરમાં ખોટા તમારા પૈસા વેસ્ટ જવાના છે. તો બસ ભાઈઓ, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ આવા જ એક નવા એક્સાઇટિંગ વિડીયો સાથે. અને આજનો વિડીયો જો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય અને તમને કંઈ જાણવા મળ્યું હોય અને આનાથી આ વિડીયો જોઈને તમને એમ થયું હોય કે ભાઈ નહીં પૈસા આપણા બચી ગયા છે આ બ્લૂટૂથ સ્પીકર ન લીધું તે માટે, તો ભાઈ આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને સાથે તમને જો આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરીને તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો જેથી અમારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારી પાસે જલ્દીથી જલ્દી આવતી રહે.